દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. ઉદાહરણ 7.1. એક સંપાત ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ ત્રણ કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. જો સંપાત ત્રિકોણ છે ધારો કે આ સંપાત ત્રિકોણ છે, આ સંપાત ત્રિકોણના શિરોબિંદુ પર તેના ત્રણ શિરોબિંદુ લઈ લઈએ, દ્રવ્યમાન કેન્દ્ર શોધો. ત્રણ કણો રહેલા છે, ધારો કે એક એમ વન કણ છે, એમ ટુ કણ છે, એમ થ્રી કણ છે. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર લેવું છે તો આપણે ક્યાંક ઉગમ બિંદુ મૂકવું પડશે. તો કોઈ એક કણ પર ઉગમ બિંદુ છે એવું ધારી લઈએ, તો ધારો કે આ કણ પર ઉગમ બિંદુ રહેલું છે એક્સ. બીજું આપણને અહીંયા કહેલું છે દળ 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ છે. એમ વન ધારો કે 100 ગ્રામ, એમ ટુ બરાબર 150 ગ્રામ, એમ થ્રી બરાબર 200 ગ્રામ. બીજું કહ્યું છે સંભૂત ત્રિકોણની દરેક બાજુનું માપ 0.5 મીટર છે. જો અમે આના માટે કઈ સૂત્ર લગાવીશું, ટુ ડાયમેન્શન વાળું સૂત્ર લગાવીએ. ટુ ડાયમેન્શન માં યામ હોવા જોઈએ, ખબર છે? તો આના યામ કેટલા થશે? 0.0 ઉગમ બિંદુ પર છે, બાજુની લંબાઈ કેટલી છે? 0.5. તો કેટલા થશે? એક્સ અક્ષ 0.5 અને વાય અક્ષ 0. ખ્યાલ આવે છે 0.50 કઈ રીતે આવે? કારણ કે એક્સ જેટલી લંબાઈ એક બાજુ થઈ ગઈ જે એક્સ અક્ષ પર છે, તો 0.5 અને વાય અક્ષ નું તો કોઈ માપ છે જ નહીં, 0 પર જ છે. સિમિલરલી અહીંયા આગળ આ ડિસ્ટન્સ કેટલું? 0.5. એક વાત સમજી લેજો જે આપણે આની અંદર સમજી ગયા છીએ સદિશમાં, કે યામ સમતલમાં એક્સ વાય યામ સમતલમાં ઉગમ બિંદુ સાથે થીટા ખૂણો બનાવતા અને ઉગમ બિંદુથી આર અંતરે રહેલા કોઈ પણ બિંદુ પી ના યામ કેટલા થાય? આર કોસ થીટા, આર સાઈન થીટા. જાણો છો ને, સદિશ માટે આપણે લીધા હતા બે ઘટકો મળે, ફરી પાછા ભૂલી ગયા તો સમજાય દો, આ કોસ ઘટક અને આ કયો મળે? સાઈન ઘટક. તો કોસ ઘટક અહીંયાથી મળે છે આર કોસ થીટા, સાઈન ઘટક અહીંયાથી મળે છે આર સાઈન થીટા. આપણે સદિશમાં પણ ભણી ગયા છીએ. તો અહીંયા અંતર કેટલું છે? પહેલા તો આનો ખૂણો કેટલો થશે? 60 થશે. કારણ શું છે? સંભાજ્ય ત્રિકોણ છે, સંભાજ્ય ત્રિકોણ ના દરેક ખૂણા નું માપ કેટલું હોય? 60. તો આ 60 હશે અને આ આર ની જગ્યાએ આ જે આર છે આની જગ્યાએ 0.5 છે, તો કેટલા લખી શકીએ? 0.5 cos 60, 0.5 sin 60. ઓકે, 0.5 m 9 cos 60 ની કિંમત 1/2, cos 60 ની કિંમત 1/2 અને 0.5 sin 60 ની કિંમત √3/2. તો હવે r3 ના યામ કેટલા થશે? 0.25 અને 0.25 √3 લખી શકીએ. This is said to be r1, this is said to be r2 and this is said to be r3. Okay? m1 r1 વાળું લેવું હોય તો પણ લઈ શકે. તો જો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર rcm હોય તો બોલો RCM બરાબર શું લખી શકીએ? M1 R1 M2 R2 પ્લસ M3 R3 ડિવાઇડેડ બાય M1 પ્લસ M2 પ્લસ M3. M1 કેટલું આપી દીધું છે?
Easy check.